હવે તમને લોકોને ખબર છે કે તમારે લોકોને જો MBBS અથવા તો BDSમાં સ્ટેટ અથવા તો MCCમાં એડમિશન લેવું હોય તો એમાં 4 રાઉન્ડ થવાના છે. તો આજના વિડીયોમાં તમને લોકોને ચારે 4 રાઉન્ડ વિશેની સાવ ઊંડાણપૂર્વક સમજૂતી છે એ આપી દેવામાં આવી છે. તમારે ડિપોઝિટ ક્યારે જપ્ત થશે, તમે ક્યારે ક્યારે ભાગ લઈ શકશો, સંપૂર્ણ માહિતી સાવ સરળ રીતે સમજાવવામાં આવી છે. એટલે આ વિડીયો શરૂથી લઈને અંત સુધી જરૂર જુઓ. તો નમસ્કાર, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે આ ચેનલનો હેતુ એ છે કે ધોરણ 12 પછીની તમારી જે પણ એડમિશનની પ્રક્રિયા થાય છે એની સાવ સરળ રીતે સમજૂતી આપવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે. અને એડમિશન રિલેટેડ અપડેટ માટે જો તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની જે લિંક છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે, ત્યાં જઈને જોડાઈ શકો છો. તમે લોકો અમારું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો, એની જે લિંક છે પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે. તો એડમિશનની તમામ માહિતી માટે ચેનલ પર નવા હોય તો આ ચેનલ અત્યારે જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો. હવે જુઓ, આ વિડીયોમાં તમને એક એક બાબત છે હું સાવ સરળ રીતે સમજાવું છું. એટલે વિડીયો છે એ તમે ખાસ કરીને શરૂથી લઈને અંત સુધી જોશો તો તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન રહેશે નહીં. ક્લિયર થઈ ગયું? હવે જુઓ, પહેલી વસ્તુ એ કે હવે તમારો આવશે રાઉન્ડ 1. તો રાઉન્ડ 1માં તમારે કઈ પ્રક્રિયા કરવાની છે? તો કે તમારે નવું રજિસ્ટ્રેશન છે એ કરાવવાનું રહેશે. હવે તમે લોકોએ ઓલરેડી રાઉન્ડ 1માં રજિસ્ટ્રેશન કરાવી દીધું છે, એમાં તમે લોકોએ 11,000 રૂપિયા આપીને પિન પણ ખરીદ્યો હતો અને હેલ્પ સેન્ટર ખાતે તમારા લોકોના જે પણ ડોક્યુમેન્ટ્સ હતા એ તમે વેરિફિકેશનની પણ પ્રક્રિયા કરાવી લીધી છે. તો આમાં શું કહેવામાં આવ્યું છે કે મુખ્ય કાઉન્સેલિંગનું રજિસ્ટ્રેશન છે, જેમાં ઉમેદવાર નોન રિફંડેબલ રજિસ્ટ્રેશન ફી, પિન ફી અને રિફંડેબલ સિક્યુરિટી ડિપોઝિટની ચૂકવણી. નોન રિફંડેબલ રજિસ્ટ્રેશન ફી એ તમને ખબર છે ભાઈ, તમારી પાસે 1,000 રૂપિયા લીધા છે અને રિફંડેબલ કેટલા લીધા છે? 10,000 રૂપિયા. હવે એની ચૂકવણી સાથે રજિસ્ટ્રેશન કરશે. એટલે તમે લોકોએ પહેલાં શું કર્યું હતું, 11,000 રૂપિયા આપ્યા, એ પછી તમે લોકોએ છે આખે આખું ફોર્મ છે ઓનલાઈન ભર્યું, પછી તમે લોકો હેલ્પ સેન્ટર ખાતે ગયા હતા અને ત્યાં તમારા જે ડોક્યુમેન્ટ હતું એના વેરિફિકેશન છે એ તમે લોકોએ કરાવ્યું હતું. ક્લિયર થઈ ગયું? એના પછી બીજા વસ્તુમાં શું કહેવામાં આવ્યું છે કે ઉમેદવારે પ્રવેશ સમિતિ દ્વારા જણાવવામાં આવે ત્યારે મર્યાદિત સમયમાં ચોઈસ ફિલિંગ અને ચોઈસ લોકિંગની પ્રક્રિયા કરવાની છે. તમને ખબર છે કે એમાં તમને સમય મર્યાદિત આપ્યો હતો, 5 જ દિવસ આપ્યા હતા તમને લોકોને પ્રથમ રાઉન્ડની ચોઈસ ફિલિંગ કરવા માટે. એટલે એ તમારો મર્યાદિત સમય થયો. તો 5 દિવસની અંદર તમારે ચોઈસ ફિલિંગની પ્રક્રિયા કરવાની છે અને આખે આખું જે ચોઈસ લોકિંગ છે એની પ્રક્રિયા પણ તમારે લોકોએ છે એ કરવાની રહેશે. ક્લિયર થઈ ગયું? એના પછી શું કહેવામાં આવ્યું છે કે રાઉન્ડ 1નું સીટ અલોટમેન્ટનું પરિણામ વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવશે. એ તમારું પરિણામ આવી ગયું, એમાં તમારું ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ પણ આવ્યું, રેન્ક વાઇઝ પણ આવ્યું, તમે લોકો લોગિન કરીને પણ જોઈ શકતા હતા. એ તમારા લોકોનું પરિણામ છે એ વેબસાઇટ ઉપર જાહેર થઈ ગયું હતું. પછી શું કહેવામાં આવ્યું છે, ઉમેદવાર જો અલોટેડ સીટ પર પ્રવેશ મેળવવા માંગતો હોય, એટલે કે પહેલા રાઉન્ડમાં માની લો કે કોઈ પણ ઉમેદવાર છે, હવે એને કોઈ પણ કોલેજ મળી ગઈ છે, હવે એમાં એણે પ્રવેશ મેળવવો હોય, એમાં એણે એડમિશન મેળવવું હોય, તો એણે કઈ કઈ પ્રક્રિયા કરવાની હતી? તો કે તેઓએ પ્રથમ અલોટ થયેલ સંસ્થા ખાતે જવાનું રહેશે. હવે જો આ પહેલા રાઉન્ડમાં આ લોકો આ નિયમ કાઢ નાખ્યો તો, કેમકે વરસાદની એવી બધી સ્થિતિ હતી એટલે ખાલી હેલ્પ સેન્ટર ખાતે વેરિફિકેશન જ કરાવવા જવાનું હતું. બાકી આ વર્ષે નિયમ ચેન્જ થયો છે, એ તમારે અલોટ થયેલ સંસ્થા ખાતે જવાનું રહેશે. હવે એ સંસ્થામાં જઈને તમારે શું કરવાનું, તો કે અલોટમેન્ટ લેટરમાં લખેલો જે કોડ હશે એ સંસ્થામાં આપવાનો છે અને ત્યારબાદ જ એડમિશન કન્ફર્મ કરવા માટેની અપોઇન્ટમેન્ટ લઈ શકશો અને પછી તમે લોકો હેલ્પ સેન્ટરમાં જઈ શકશો અને ઓનલાઈન કન્ફર્મ કરી શકીને એડમિશન ઓર્ડર છે એ તમે લોકો મેળવી શકશો. ક્લિયર થઈ ગયું? પણ આ એટલી પ્રક્રિયા હતી, એમાં એવું કંઈ હતું નહીં. તમારે માત્ર ને માત્ર શું કરવાનું હતું, બેંકમાં કા ફી ભરવાની હતી અને તમારે ડાયરેક્ટ ડોક્યુમેન્ટ હેલ્પ સેન્ટરમાં જમા કરાવવાના હતા, કેમકે વરસાદની પરિસ્થિતિ હતી એટલા માટે. પછી શું કહેવામાં આવ્યું છે, ત્યારબાદ ઉમેદવારે જે તે અલોટેડ કોલેજની જે નિયત ટ્યુશન ફી હોય એ ભરીને ઓરિજિનલ જે પ્રમાણપત્રો હોય એ હેલ્પ સેન્ટર ઉપર જમા કરાવીને પ્રવેશ કન્ફર્મ કરવા માટે રિપોર્ટિંગ કરીને એડમિશન ઓર્ડર લેવાનો છે. હવે આ રિપોર્ટિંગ ક્યાં તમે લોકોએ કર્યું હતું? હેલ્પ સેન્ટર ખાતે કર્યું હતું. ક્લિયર થઈ ગયું? હવે આ મહત્ત્વનો મુદ્દો છે એ ધ્યાનમાં રાખજો. રાઉન્ડ 1માં નોન અલોટેડ એટલે કે એ લોકોએ ચોઈસ ફિલિંગ કરી હતી પણ એ લોકોને ક્યાંય એડમિશન જ મળ્યું નથી એવા લોકો. પછી બીમાં શું કહેવામાં આવ્યું છે, અલોટેડ અને નોન રિપોર્ટેડ એટલે કે એ લોકોને ઓલરેડી સીટ આપી દીધી છે. એક્ઝામ્પલ તરીકે એ લોકોને બીજે મેડિકલમાં મળી ગયું છે તો એ લોકોને એડમિશન તો મળી ગયું પણ એ લોકોએ ત્યાં બીજે મેડિકલની કોઈ પણ પ્રકારની ફી નથી ભરી, કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ સબમિટ નથી કરાવ્યા, તો એને કહેવાશે નોન રિપોર્ટેડ. એટલે અલોટેડ એટલે કે એ લોકોની સીટ તો ફાળવણી થઈ ગઈ પણ એ લોકોની સીટ કેવી છે? તો કે ભાઈ નોન રિપોર્ટેડ છે. અને સી શું કહેવામાં આવ્યું છે, અલોટેડ અને રિપોર્ટેડ. એક્ઝામ્પલ તરીકે તમને લોકોને GMERS 16 છે એમાં તમને એડમિશન મળ્યું અને તમે લોકો એડમિશન કન્ફર્મ કરાવી નાખ્યું. ક્લિયર થઈ ગયું? તો એવા તમામ ઉમેદવારો એ પોતાના જૂના રજિસ્ટ્રેશન સાથે રાઉન્ડ 2માં ભાગ લઈ શકશે, એમાં તમારી કોઈ પણ પ્રકારની ડિપોઝિટ જપ્ત થશે નહીં. પછી તમને એડમિશન મળ્યું હોય, પછી એડમિશન તમને મળ્યું હોય ન લીધું હોય અને એડમિશન મળ્યું હોય કન્ફર્મ કરાવ્યું હોય
તમામે તમામ લોકો સેકન્ડ રાઉન્ડમાં ભાગ લઈ શકશે. તમારા લોકોની જે 10,000 રૂપિયા જે ડિપોઝિટ હતી એ જવાની નથી. ક્લિયર? હવે આપણે લોકો સેકન્ડ રાઉન્ડ વિશે જોઈએ. તો એ પહેલાં તમને લોકોને આ વર્ષ માટેના અમારા જે પેઇડ પ્લાન છે એની માહિતી આપી દઉં. તો જો તમારે લોકોને MBBS છે, BDS છે, BAMS છે અને BHMSમાં અમારા પેઇડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય તો તમારે શું કરવાનું છે, આ વિડીયો છે એના ડિસ્ક્રિપ્શન બોક્સમાં બે નંબર આપેલા છે, એ બંને નંબરમાંથી કોઈ એક નંબરમાં તમારે લોકોએ વોટ્સએપમાં મેસેજ કરવાનો છે. અને એ વોટ્સએપમાં મેસેજ કરશો એટલે તમને લોકોને PDF છે એ પ્રોવાઈડ કરી દેવામાં આવશે અને એના આધારે છે એ તમે લોકો અમારા પેઇડ કાઉન્સેલિંગમાં છે એ જોડાઈ શકશો. ક્લિયર થઈ ગયું? એટલે જે જોડાવવા માંગતા હોય એ વહેલી તકે મેસેજ કરે. હવે આવ્યો રાઉન્ડ ટુ. તો રાઉન્ડ ટુમાં શું કહેવામાં આવ્યું છે કે જે ઉમેદવારોએ રાઉન્ડ વનમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, એટલે તમે લોકોએ 11,000 રૂપિયા આપીને રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને હેલ્પ સેન્ટર ખાતે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવેલ છે, એવા વ્યક્તિઓ રાઉન્ડ ટુમાં રજીસ્ટ્રેશન કરવાની જરૂર નથી. ક્લિયર થઈ ગયું? તમે જો ઓલરેડી તમે 11,000 રૂપિયા આપીને તમે પિન ખરીદી લીધો છે, હેલ્પ સેન્ટર પર વેરીફાઈ કરાવ્યું હતું, તો તમારે લોકોએ છે પાછું રજીસ્ટ્રેશન કરવાનું નથી. ક્લિયર થઈ ગયું? પછી શું કહેવામાં આવ્યું છે તો કે જે ઉમેદવારોએ રાઉન્ડ વનમાં રજીસ્ટ્રેશન કરાવેલ નથી, પહેલો રાઉન્ડ આવ્યા હતા અને તમારી લોકો પાસે જરા પણ સમય નહોતો, કદાચ તમારી પાસે 5 મિનિટનો પણ સમય નહોતો, સતત વ્યસ્ત હતા વેબ સિરીઝ જોવામાં અને રજીસ્ટ્રેશન ભૂલાઈ ગયું. તો રજીસ્ટ્રેશન તમે ભૂલાઈ ગયું તો પણ એડમિશન કમિટી છે એ થોડીક ઉદાર દિલની છે. તો એણે શું કહેવામાં આવ્યું કે રાઉન્ડ વનમાં તમે લોકો જો રજીસ્ટ્રેશન નથી કરાવેલો તો તમે લોકોએ રાઉન્ડ ટુ માટે નવું રજીસ્ટ્રેશન પણ કરાવી શકશો અને હેલ્પ સેન્ટર ખાતે ડોક્યુમેન્ટ વેરીફાઈ પણ કરાવી શકશો. આ સ્પેશિયલ એવા લોકો માટે કે જે લોકો ભૂલી ગયા છે પ્રથમ રાઉન્ડનું રજીસ્ટ્રેશન કરવા માટે, જેમની પાસે 5 મિનિટનો પણ સમય ન હતો એટલા માટે. હવે પછી શું કહેવામાં આવ્યું છે કે જે ઉમેદવારે પ્રવેશ સમિતિ દ્વારા જ્યારે જણાવવામાં આવે ત્યારે ચોઈસ ફિલિંગ અને ચોઈસ લોકિંગની પ્રક્રિયા કરવાની છે, એ સેકન્ડ રાઉન્ડનું. ક્લિયર? તો સેકન્ડ રાઉન્ડની ચોઈસ ફિલિંગ અને ચોઈસ લોકિંગની પ્રક્રિયા કરવાની છે. પછી રાઉન્ડ ટુનું સ્થિત અલોટમેન્ટ પરિણામ વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવશે. જે રીતે તમારા લોકોનું પ્રથમ રાઉન્ડનું પરિણામ આવ્યું છે એ જ રીતે તમારા લોકોનું આનું પર પરિણામ જાહેર કરવામાં આવશે. પછી પ્રક્રિયા શું તમારે છે તો કે જો તમને લોકો રાઉન્ડ ટુમાં જે અલોટેડ થયેલ સીટ છે એમાં એડમિશન મેળવવા માંગતા હોય તો તેઓએ અલોટ થયેલ સંસ્થા ખાતે જવાનું છે. એક્ઝામ્પલ તરીકે બનાસ તમને મળી, બનાસ કોલેજ, તો બનાસમાં તમારે જવું પડશે. બીજે મેડિકલ મળી છે તો બીજે મેડિકલમાં તમારે હાજર થવું પડશે. શાંતાબા અમરેલી મળી છે તો તમારે ત્યાં હાજર થવું પડશે. તો પ્રથમ અલોટ થયેલ સંસ્થા ખાતે જવાનું રહેશે અને અલોટમેન્ટ લેટરમાં લખેલ જે કોડ હશે એ કોડ પહેલાં તમારી સંસ્થામાં આપવાનો છે. એ સંસ્થામાં આપશો એ પછી જ તમારા એડમિશન કન્ફર્મની આખી પ્રક્રિયા થશે. તમે લોકો અપોઇન્ટમેન્ટ લઈ શકશો અને ઓનલાઈન પ્રવેશ છે. ત્યારબાદ તમે લોકો અપોઇન્ટમેન્ટ લઈ શકશો અને ઓનલાઈન કન્ફર્મ કરીને તમારો એડમિશન ઓર્ડર છે એ તમે લોકો મેળવી શકશો. ક્લિયર થઈ ગયું? ત્યારબાદ ઉમેદવારે શું કરવાનું છે તો કે અલોટેડ કોલેજની નિયત ટ્યુશન ફી ભરીને પ્રવેશ કન્ફર્મની આખી પ્રક્રિયા છે એ કરવાની રહેશે. ક્લિયર થઈ ગયું? તો આખી પ્રક્રિયા કરવાની રહેશે. હવે શું કહેવામાં આવ્યું છે કે જે ઉમેદવાર, હવે આ મહત્વનો મુદ્દો છે, એની પહેલાં આ જ એક મુદ્દો છે એ તમને સમજાવી દઉં. એક્ઝામ્પલ તરીકે તમને લોકોને પહેલા રાઉન્ડમાં જે કોલેજ મળી હવે એની તમે લોકોએ 5 લાખ રૂપિયા ફી ભરી છે. હવે બીજા રાઉન્ડમાં તમને જે કોલેજ મળે છે એની ફી તમારે 6 લાખ રૂપિયા છે. તો તમારે બીજા રાઉન્ડમાં કેટલી ફી ભરવાની થશે? 1 લાખ રૂપિયા છે એ તમારે ભરવાની થશે. ક્લિયર થઈ ગયું? એનાથી આપણે ઊંધું કે ભાઈ પહેલા રાઉન્ડમાં તમને લોકોને જે કોલેજ મળી એની 5 લાખ રૂપિયા ફી છે, હવે બીજા રાઉન્ડમાં તમને જે કોલેજ મળી એની 2 લાખ રૂપિયા ફી છે. તમારે કંઈ ભરવાનું નથી. આ તમારે જે 3 લાખ છે એ બધા રાઉન્ડ પૂરા થઈ ગયા પછી તમારા લોકોના રિફંડ આવી જશે. ક્લિયર? હવે આ મહત્વનો મુદ્દો છે કે જે ઉમેદવારોએ રાઉન્ડ ટુમાં ભાગ લીધો છે અને સીટ અલોટ થયેલ હતી એટલે એ લોકોને એડમિશન તો મળી ગયું હતું, પણ એ પછી એ લોકોએ એડમિશન કન્ફર્મની કઈ પ્રક્રિયા નથી કરેલ, એટલે કે ભાઈ ટ્યુશન ફી નથી ભરેલો, આ ડોક્યુમેન્ટ સબમિટ નથી કરાવેલા, પ્રવેશ કન્ફર્મ કરાવ્યો નથી, તો એવા વ્યક્તિઓની રિફંડેબલ સિક્યુરિટી ડિપોઝિટ ફોરફિટ થઈ ગયેલ છે. એટલે એનો મતલબ શું કે જે તમને માની લો કે આ સેકન્ડ રાઉન્ડમાં એડમિશન કોઈ પણ કોલેજમાં મળે છે MBBS અને BDSમાં, હવે તમારા મનમાં એમ થયું કે ભાઈ મારે એ કોલેજ લેવી જ નથી, તો તમારે લોકોને જે ડિપોઝિટ 10,000 ભરી હતી એ તો તમારી જવાની છે. એ સાથે સાથે તમારા લોકોને રાઉન્ડ 3માં જો તમારે ભાગ લેવો હશે તો ફરીથી તમારે લોકોએ 11,000 રૂપિયા આપીને ફરીથી તમારે રજીસ્ટ્રેશન કરાવવાનું છે અને હેલ્પ સેન્ટર ખાતે છે એ તમારે ડોક્યુમેન્ટ સબમિટ કરાવવાના છે. એટલે આ મુદ્દો છે એ ખાસ ધ્યાનમાં રાખવાનો તમારે છે. ક્લિયર થઈ ગયું? જો એટલે બીજા રાઉન્ડમાં જો જોતી હોય એ જ કોલેજ નાખવાની. માની લો કે એક્ઝામ્પલ તરીકે તમને એક વસ્તુ સમજાવું. હવે પહેલા રાઉન્ડની કોઈ પણ માની લો કે તમને કોલેજ મળી છે, એક્ઝામ્પલ તરીકે બીજે મેડિકલ મળી છે, હવે બીજા રાઉન્ડમાં તમે લોકોએ ભાગ લીધો છે, બીજા રાઉન્ડમાં તમને લોકોને JMERS 16 મળી છે, તો તમારી જે 16ની કોલેજ છે એ જ ફાઇનલ કહેવાશે. બીજે મેડિકલ જે તમારી પહેલા રાઉન્ડમાં હતી એ તમારી ઓલરેડી કેન્સલ થઈ ગઈ છે. પછી તમે એમ કહેશો કે ભાઈ મારે બીજે મેડિકલમાં એડમિશન લેવું છે તો તમને નહીં મળે, અને જો તમે 16માં નહીં લ્યો તો તમારા લોકોના 10,000 રૂપિયા જશે.
ક્લિયર થઈ ગયું. એનાથી ઊંધું કે ભાઈ પહેલા રાઉન્ડમાં તમને લોકોને બીજા મેડિકલમાં મળ્યું હોય, બીજા રાઉન્ડમાં પણ તમને લોકોને માની લો કે બીજા મેડિકલ જ રહી છે કોલેજ, તો તમારે લોકોને છે એ ક્યાંય તમારે જવાની જરૂર રહેશે નહીં. એટલે કહેવાનો મતલબ એ કે જો પહેલા રાઉન્ડમાં તમને મળી ગયું, કન્ફર્મ કરાવી દીધું, હવે સેકન્ડ રાઉન્ડમાં તમે લોકોએ ભાગ લીધો છે અને એમાં તમને કંઈ મળતું જ નથી, તો તમારા પ્રથમ રાઉન્ડની કોલેજ છે એ ફાઇનલ કહેવાશે. ક્લિયર થઈ ગયું. હવે એના પછી શું કહેવામાં આવ્યું છે કે જે ઉમેદવારને સીટ અલોટ કરવામાં આવેલ છે ત્યારબાદ તેઓ કોર્સની નિયત ટ્યુશન ફી ભરીને ઓરિજિનલ ડોક્યુમેન્ટ સબમિટ કરાવીને એડમિશન ઓર્ડરમાં તમે મેળવો છે એ લોકો છે રાઉન્ડ થ્રીમાં ભાગ લેવા દેવામાં આવશે. ક્લિયર થઈ ગયું. એ તમને ભાગ લેવા દેવામાં આવશે એટલે કે તમારે જો બીજા રાઉન્ડમાં તમને કોલેજ મેળવી તમે કન્ફર્મ કરાવી દીધું તો પણ તમે ત્રીજા રાઉન્ડમાં ભાગ લઈ શકશો. કહેવાનો મતલબ એ કે MBBS BDSમાં તમે લોકો ત્રણ રાઉન્ડ સુધી છે એ ભાગ લઈ શકશો. ક્લિયર થઈ ગયું. એના પછી શું કહેવામાં આવ્યું છે કે રાઉન્ડ ટુમાં અપગ્રેડ થતા ઉમેદવારોનો રાઉન્ડ વનની પ્રવેશ કન્ફર્મ કરેલ સીટ પર કોઈ દાવો રહેશે નહીં. એ મેં તમને જે પ્રમાણે કીધું એ પ્રમાણે પહેલા રાઉન્ડમાં તમને 16 મળે છે અને બીજા રાઉન્ડમાં માની લો કે એક્ઝામ્પલ તરીકે તમને કઈ મળે છે તો બરોડા છે એ તમને ગોત્રી છે એ મળી જાય છે. તો તમારી ગોત્રીની સીટ જ ફાઇનલ કહેવાશે. આમાં ભલે તમે પહેલા રાઉન્ડમાં ફી ભરી હતી, બધી પ્રક્રિયા કરી હતી, એ તમારી ફાઇનલ નહીં કહેવાય, 16 તમારી જશે. ક્લિયર થઈ ગયું. અપગ્રેડ થશે તો તમારી જશે ફી. ક્લિયર. હવે આપણે લોકો ત્રીજા રાઉન્ડ તરફ આગળ વધીએ. જો વિડીયો છે એ તમારે થોડોક લાંબો થશે આજ, પણ એમાં મેં એક એક વસ્તુ તમને સમજાવેલી છે એટલે એક શાંતિથી તમે સમય કાઢીને વિડીયો છે એ પૂરો જોજો કે જેથી તમને લોકોને કઈ પ્રશ્ન છે એ રહે નહીં. હવે રાઉન્ડ નંબર 3 છે કે જે વ્યક્તિઓ રાઉન્ડ 1 અથવા તો 2માં રજિસ્ટ્રેશન કરાવેલ નથી, હજી હાલો પહેલો બીજો રાઉન્ડ આવશે ને તો ઘણા લોકો પાસે હજી પણ 5 મિનિટનો સમય નહીં હોય, હજી વેબ સિરીઝ જોતા હશે, હજી ફિલ્મો જોતા હશે, હજી નેટના માહોલમાંથી બહાર જ નહીં નીકળ્યા હોય, નેટની બહુ મહેનત કરી હશે ને એટલે થાકી ગયા હશે, હજી એ માહોલમાંથી બહાર નહીં નીકળ્યા હોય. તો એવા લોકોએ પહેલાંનું પણ રજિસ્ટ્રેશન જ કરાવ્યું, બીજાનું પણ ન કરાવ્યું હોય, તો એ લોકો માટે ફરીથી એડમિશન કમિટી પોતાનું ઉદાર દિલ રાખે છે અને ત્રીજા રાઉન્ડમાં રજિસ્ટ્રેશન કરાવવાનો મોકો આપે છે. એટલે હેલ્પ સેન્ટર ખાતે તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની એવી આખી પ્રક્રિયા છે એ કરવાની રહેશે. હવે ત્રીજો રાઉન્ડ ખાસ સમજો. જે ઉમેદવારોએ રાઉન્ડ 1 અથવા તો 2માં રજિસ્ટ્રેશન કરાવ્યું હોય, હેલ્પ સેન્ટર ખાતે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવેલ છે અને રાઉન્ડ 2માં કોઈ પણ સીટ અલોટ થયેલ નથી, તેઓએ નવું રજિસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી. ક્લિયર થઈ ગયું. એમાં એક વાત સમજો, રાઉન્ડ 1 અથવા 2માં તમે રજિસ્ટ્રેશન તો કરાવી દીધું પણ તમે છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ કરાવી દીધા, પણ જો તમને પહેલાં અથવા બીજામાં કોઈ સીટ જ નથી મળેલી તો તમે લોકો છે એ નવું રજિસ્ટ્રેશન કરવાની જરૂર નથી, તમને જૂના રજિસ્ટ્રેશન સાથે ભાગ લેવા દેવામાં આવશે. ક્લિયર. પછી શું કહેવામાં આવ્યું છે કે જે ઉમેદવારોએ રાઉન્ડ 2માં ભાગ લીધેલ છે અને સીટ અલોટ થયેલ હતી, ટૂંકમાં તમને જો રાઉન્ડ 2ની વાત છે, ખાલી 1ની નથી, જો તમને લોકોને રાઉન્ડ 2માં તમે ભાગ લીધો હતો અને તમને લોકોને કોઈ પણ કોલેજમાં એડમિશન મળી ગયું હતું, હવે એ કોલેજમાં તમે એડમિશન નથી લીધું તો તમારા 10,000 રૂપિયા તો ગયા અને એના સિવાય પણ જો તમારે ત્રીજા રાઉન્ડમાં ભાગ લેવો હશે તો તમારે લોકોએ ફરીથી રજિસ્ટ્રેશન કરાવવું પડશે, એ આ મુદ્દો આખું કહેવા માગે છે. ક્લિયર થઈ ગયો. બીજા રાઉન્ડમાં મળે છે અને તમે નથી લેતા તો તમારા લોકોને 10,000 રૂપિયા જશે MBBS અને BDSના. ક્લિયર થઈ ગયું. એના પછીના મુદ્દામાં શું કહેવામાં આવ્યું છે કે જે ઉમેદવારોને રાઉન્ડ 2માં સીટ અલોટ કરવામાં આવેલ છે એટલે રાઉન્ડ 2માં તમને માની લો કે કોઈ પણ કોલેજ મળી ગઈ છે અને પછી તમે લોકોએ જો ટ્યુશન ફી ભરી દીધી છે, બધી વસ્તુ તમે જે ફોર્માલિટી હતી એ પૂરી કરી દીધી છે અને એડમિશન ઓર્ડર પણ મેળવી લીધો છે તો તમને રાઉન્ડ 3માં ભાગ લેવા દેવામાં આવશે, તમને નવું રજિસ્ટ્રેશનની જરૂર નથી. ક્લિયર થયું. આ વસ્તુ ખાસ સમજો. તો જે લોકોએ રજિસ્ટ્રેશન નથી કરાવ્યું એ લોકોએ પણ ત્રીજા રાઉન્ડમાં ભાગ લઈ શકશે અને ટૂંકમાં તમામ લોકો છે એ ભાગ લઈ શકશે, પણ જો તમારી ડિપોઝિટ જપ્ત થઈ ગઈ હશે તો તમારે લોકોએ શું કરવું જોશે, ફરીથી રજિસ્ટ્રેશન કરાવવું જોશે. પછી તમને શું કહેવામાં આવ્યું છે કે પ્રવેશ સમિતિ દ્વારા જણાવવામાં આવેલ છે તે પ્રમાણે મર્યાદિત સમયમાં 24 ફિલિંગ અને 24 લોકિંગ છે, એની આખી આખી પ્રક્રિયા તમારે લોકોએ કરવાની રહેશે. હવે એના પછી શું કહેવામાં આવ્યું છે કે રાઉન્ડ 3નું પરિણામ જાહેર કરવામાં આવશે. રાઉન્ડ 3ના પરિણામ પછી જો તમે લોકો અલોટેડ સીટ ઉપર પ્રવેશ મેળવવા માંગતા હોય તો પ્રથમ સંસ્થા ખાતે એ તમારે રેગ્યુલર જે ફોર્માલિટી હતી પહેલાં બીજા રાઉન્ડમાં એ જ તમારે કરવાની છે. જે તે તમને એડમિશન મેળવ્યું સંસ્થા ખાતે જવાનું છે અને તમારે કોડ આપવાનો છે, એના પછી તમારી આખી આખી જે એડમિશન કન્ફર્મની પ્રક્રિયા છે એ તમારી થશે. ક્લિયર થઈ ગયું. અને ત્યારબાદ શું કરવાનું છે એ બધી તમારે નિયત ટ્યુશન ફી ભરવાની છે અને બધા ડોક્યુમેન્ટ સબમિટ કરાવીને એડમિશન ઓર્ડર લેવાનો છે. ક્લિયર થઈ ગયું. અને તમે જો કન્ફર્મ કરાવી લીધું છે, ત્રીજા રાઉન્ડમાં એડમિશન મળ્યું છે, તમે કન્ફર્મ કરાવી લીધું છે, તો હવે પછી તમે ઓલ ઇન્ડિયા કોટા હોય કે સ્ટેટ કોટા હોય એમના કોઈ પણ રાઉન્ડમાં ભાગ લેવા દેવામાં આવશે નહીં. જો તમે લોકોએ પહેલો રાઉન્ડ, બીજો રાઉન્ડ અથવા તો ત્રીજો રાઉન્ડ, સમજો, પહેલો રાઉન્ડ, બીજો રાઉન્ડ અથવા તો ત્રીજો રાઉન્ડ, ત્રણમાંથી કોઈ પણ રાઉન્ડમાં તમે એડમિશન કન્ફર્મ કરાવી દીધું છે તો તમે આગળ ભાગ લઈ શકશો નહીં MBBS અને BDS માટે.
ક્લિયર થઈ ગયું? તમે પછી પહેલામાં કન્ફર્મ કરાવ્યું હોય, બીજામાં કન્ફર્મ કરાવ્યું હોય કે ત્રીજામાં કન્ફર્મ કરાવી દીધું હોય, તમે એડમિશન ટ્યુશન ફી ભરીને મને બધું કન્ફર્મ કરી દીધું છે, તો તમે ચોથા રાઉન્ડમાં ભાગ લેવા દેવામાં પણ નહીં આવે અને પ્રવેશ તમારો છે એ કોઈ પણ સંજોગોમાં રદ પણ કરી દેવામાં આવશે નહીં. આ વસ્તુ ક્લિયર થઈ ગઈ પહેલાં. એના પછીના મુદ્દામાં શું કહેવામાં આવ્યું છે કે જે ઉમેદવારોને રાઉન્ડ થ્રીમાં સીટ અલોટ થઈ ગઈ છે, એટલે રાઉન્ડ થ્રીમાં તમને કોલેજ મળી ગઈ છે અને તમે લોકો એડમિશન કન્ફર્મની કંઈ પ્રક્રિયા કરતા નથી, તો તમારા 10,000 તો જવાના છે, એ ફોરફિટ થાય અને એ પછીના કોઈ પણ રાઉન્ડમાં ભાગ લેવા માટે લાયક નહીં રહે. એટલે કહેવાનો મતલબ એ કે જો ત્રીજા રાઉન્ડમાં તમને એડમિશન મળ્યું છે એમાં તમે કન્ફર્મ કરાવી દીધું છે, ફી ભરી દીધી છે, તો પણ તમે કોઈ પણ રાઉન્ડમાં નહીં ભાગ લઈ શકો, અને ત્રીજા રાઉન્ડમાં જો એડમિશન મળ્યું છે, તમને મળી ગયું છે, પણ તમે આખી કે કંઈ પ્રક્રિયા જ નથી કરતા, ફી નથી ભરતા કે કંઈ પ્રક્રિયા જ નથી કરતા, તો પણ તમને ભાગ લેવા દેવામાં નહીં આવે. ક્લિયર થઈ ગઈ આ વસ્તુ? ટૂંકમાં તમને જો ત્રીજા રાઉન્ડમાં તમે રજિસ્ટ્રેશન કરાવ્યું હોય, ચોઈસ ફિલિંગ કર્યું, તમને એડમિશન ના મળ્યું હોય તો જ તમને ભાગ લેવા દેવામાં આવશે. ક્લિયર થઈ ગઈ આ વસ્તુ? ખાસ ધ્યાન રાખો, ફરીથી એકવાર તમને સમજાવું જેથી પ્રોબ્લેમ ના આવે. જુઓ, ત્રીજો રાઉન્ડ હતો, હવે એમાં તમને એડમિશન મળી ગયું છે અને એડમિશન કન્ફર્મ પણ કરાવી દીધું છે, તો તમે ચોથા રાઉન્ડમાં ભાગ નહીં લઈ શકો. એક્ઝામ્પલ તરીકે ત્રીજા રાઉન્ડમાં તમને કોલેજ મળી ગઈ છે પણ તમે કંઈ કન્ફર્મની કંઈ પ્રક્રિયા નથી કરાવતા, તો પણ તમે છે એ ચોથા રાઉન્ડમાં ભાગ નહીં લઈ શકો. ક્લિયર થઈ ગયું? હવે એના પછીના મુદ્દામાં શું કીધું છે કે રાઉન્ડ ટુમાં રિપોર્ટેડ ઉમેદવારો, એટલે કે ભાઈ પ્રવેશ કન્ફર્મ કરાવેલ છે તેવા ઉમેદવારો રાઉન્ડ થ્રીમાં અપગ્રેડ થતા નથી, તો તેઓનો પ્રવેશ કોઈ પણ સંજોગોમાં રદ નહીં કરી દેવામાં આવે અને એક પણ રાઉન્ડમાં ભાગ લેવા દેવામાં આવશે નહીં. એટલે આ કહેવા શું માગે છે કે અપગ્રેડ થતા નથી, એટલે માની લો કે એક્ઝામ્પલ તરીકે પહેલો રાઉન્ડ છે એમાં તમને લોકોને બીજે મેડિકલ મળી, હવે બીજો રાઉન્ડ છે એમાં તમને લોકોને સ્તોલા મળી, અને ત્રીજો રાઉન્ડ છે એ તમને ગોત્રી મળ્યું બરોડા. તો તમારે લોકોની ત્રીજી કોલેજ છે એ જ ફાઇનલ કહેવાશે, પહેલી અને બીજીમાં ભલે તમે ફી ભરી છે તો પણ તમારું એડમિશન કન્ફર્મ કહેવાશે નહીં. ક્લિયર થઈ ગયું? અને તમે અપગ્રેડ નથી થતા, એટલે બીજા રાઉન્ડમાં પણ તમને સ્તોલા મળી છે અને ત્રીજા રાઉન્ડમાં પણ સ્તોલા મળી છે, તો તમને લોકોને છે શું થશે? તો કે તમને તમારો જે ફાઇનલ એડમિશન છે એ બીજા રાઉન્ડનું કન્ફર્મ કહેવાશે અને કોઈ પણ રાઉન્ડમાં ભાગ લેવા દેવામાં નહીં આવે. ક્લિયર થઈ ગયું? હવે આ ચોથો રાઉન્ડ આપણે સમજૂતી મેળવીએ. રાઉન્ડ નંબર 4, ફાઇનલ સ્ટે વેકેન્સી રાઉન્ડ. તો સ્ટે વેકેન્સી રાઉન્ડમાં ઉમેદવાર નવું રજિસ્ટ્રેશન કરાવી શકશે. મેં કોણ કોણ કરાવી શકશે? તો કે જે ઉમેદવાર રાઉન્ડ 1, 2 અથવા 3માં રજિસ્ટ્રેશન નથી કરાવ્યું, હજી એ લોકો નીટના માહોલમાંથી બહાર જ નથી નીકળ્યા, હજી એ લોકો થાકી ગયા હોય, એની પાસે કદાચ 2 મિનિટનો પણ સમય પણ ન હોય, તો એવા વ્યક્તિઓ માટે ફરીથી એડમિશન કમિટી ઉદાહરણ રાખે છે કે ભાઈ હવે આ લોકો ભૂલી ગયા છે તો આ લોકોને અમે એડમિશનનું કંઈક કરી દઈએ, કે ધ્યાન જ નથી આપતા, બસ મસ્તીમાં જોઈને વેબ સિરીઝ જોવે ને ફિલ્મો જોવે ને અને ભૂલી ગયા, 3 રાઉન્ડ પતી ગયા અને ભૂલી ગયા ફિલ્મો જોવામાં જોવામાં, તો પણ હવે તો એડમિશન કમિટી ફરીથી ઉદાર દિલ દાખવે છે અને ચોથા રાઉન્ડમાં તમને નવું રજિસ્ટ્રેશન કરવાનો મોકો આપે છે. એમાં પણ તમારી જે રેગ્યુલર ફી છે 11,000 રૂપિયા એ તમારે ભરવાની રહેશે. એના પછી શું કહેવામાં આવ્યું છે કે જે ઉમેદવારને રાઉન્ડ 3માં સીટ અલોટ થઈ ગયેલ છે અને ફી ભરેલી નથી, તો એવોને એવો છે એ ચોથા રાઉન્ડમાં ભાગ નહીં લઈ શકે. આ મુદ્દામાં શું કહેવા માગે છે તમને ટૂંકમાં સમજાવું. ત્રીજા રાઉન્ડમાં માની લો તમને કોઈ કોલેજ મળી ગઈ અને તમે કન્ફર્મ નથી કરાવ્યું, તો પણ તમે લોકો છે એ ભાગ નહીં લઈ શકો ચોથા રાઉન્ડમાં. ક્લિયર થઈ ગયું? એના પછીના મુદ્દામાં શું કીધું છે, જે ઉમેદવારોએ ઓલ ઇન્ડિયા કોટા, સ્ટેટ કોટાના 1, 2, 3 3 રાઉન્ડમાંથી કોઈ પણ રાઉન્ડમાં જો તમે કન્ફર્મ કરાવી દીધું છે એડમિશન, તો તમે લોકો છે ચોથા રાઉન્ડમાં ભાગ નહીં લઈ શકો. ક્લિયર થઈ ગયું? એક વસ્તુ સમજો, તમે પહેલો, બીજો અથવા ત્રીજો, ત્રણમાંથી ગમે તે રાઉન્ડમાં MBBS અથવા તો BDS છે, એમાં તમે લોકોએ તમારો એડમિશન કન્ફર્મ કરાવી દીધું છે, તો તમે લોકો છે ચોથા રાઉન્ડમાં ભાગ નહીં લઈ શકો. ક્લિયર થઈ ગયું? હવે એના પછીનું મુદ્દામાં શું કીધું છે, જે ઉમેદવારોએ ઓલ ઇન્ડિયા અથવા તો સ્ટેટ કાઉન્સિલિંગમાં પહેલો, બીજો અને ત્રીજામાં કોઈ પણ બેઠક પર પ્રવેશ કન્ફર્મ કરાવેલ ન હોય, તો એવા અને ઉમેદવારને રાઉન્ડ 3માં સીટ અલોટ થયેલ ન હોય, તો ચોથા રાઉન્ડમાં ભાગ લેવા માટેની લાયકાત ધરાય. હવે એમાં શું થયું, પહેલો રાઉન્ડ આવ્યો એમાં એણે શું કર્યું, કોઈ સીટ મળી નહીં, બીજા રાઉન્ડમાં એને સીટ મળી ગઈ છે પણ એને કન્ફર્મ નથી કરાવ્યું એટલે એની ડિપોઝિટ ગઈ હતી, હવે ત્રીજા રાઉન્ડમાં એને રજિસ્ટ્રેશન કરાવ્યું છે, તો શું થયું, તો કે ત્રીજા રાઉન્ડમાં પોતે રજિસ્ટ્રેશન કરાવ્યું છે પણ એને પાછી કંઈ સીટ જ નથી મળી, એટલે ટૂંકમાં કંઈ કન્ફર્મ જ નથી 3માંથી 1 માળમાં, તો એ લોકો ચોથા રાઉન્ડમાં ભાગ લઈ શકશે. ક્લિયર થઈ ગયું? પછી ફાઇનલ સ્ટે વેકેન્સી રાઉન્ડમાં ભાગ લેવા માટે ઓનલાઈન સંમતિ આપ્યા બાદ જ ફ્રેશ ચોઈસ ફિલિંગની મંજૂરી આપવામાં આવશે અને ઓનલાઈન મોડ દ્વારા કરવામાં આવશે. પછી ચોથા રાઉન્ડનું સીટ અલોટમેન્ટનું પરિણામ જાહેર કરવામાં આવશે. અને જો ચોથામાં તમને એડમિશન મળી જાય છે અને તમે લોકો એમાં સીટ છે એ પ્રવેશ મેળવવા માંગતા હોય, તો પહેલાં તમને જે અલોટ થયેલ સંસ્થા ખાતે તમારે જવાનું છે, એ રેગ્યુલર ફોર્માલિટીઝ છે, કોડ તમારે આપવાનો છે અને બધી વસ્તુ કરવાની છે, પછી એડમિશન કન્ફર્મની પ્રક્રિયા થશે. ક્લિયર થઈ ગયું?
પછી તમારે ત્યારબાદ ઉમેદવારે શું કરવાનું છે, અલોટેડ કોલેજની ટ્યુશન ફી ભરીને ઓરિજિનલ ડોક્યુમેન્ટ હેલ્પસેન્ટર ઉપર જમા કરાવીને રિપોર્ટિંગ કરીને એડમિશનનો ઓર્ડર છે એ લેવાનો રહેશે. ક્લિયર થઈ ગયું? આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. તો એટલે તમારે ચાર રાઉન્ડ હતા એની સમજૂતી આપી દીધી છે. ટૂંકમાં તમને કહી દઉં, જો પહેલો રાઉન્ડ, બીજો રાઉન્ડ અથવા તો ત્રીજો રાઉન્ડ, ત્રણમાંથી જો તમે લોકોને કોઈને એડમિશન મળ્યું જ નથી તો તમે ચોથા રાઉન્ડમાં ભાગ લઈ શકશો. પહેલો રાઉન્ડ, બીજો રાઉન્ડ અથવા ત્રીજો રાઉન્ડ, ત્રણમાંથી જો કોઈ એક કોલેજમાં તમને એડમિશન ઓલરેડી મળી ગયું છે અને તમે કન્ફર્મ કરાવી દીધું છે તો તમે લોકો ચોથા રાઉન્ડમાં ભાગ નહીં લઈ શકો. ક્લિયર થઈ ગઈ આ વસ્તુ? એટલે આ વસ્તુ છે એ તમે ખાસ ધ્યાનમાં રાખજો. ને જો તમને લોકો ત્રીજા રાઉન્ડમાં મળશે અને તમે લોકો નહીં લ્યો તો તમારી ડિપોઝિટ તો જશે જ, પણ સાથે સાથે તમને છે આ રાઉન્ડમાં પણ ભાગ લેવા દેવામાં નહીં આવે ચોથામાં. ક્લિયર થઈ ગયું? ચોથા રાઉન્ડમાં ભાગ લેવા માટે કાં તો તમે લોકોએ રજિસ્ટ્રેશન અગાઉ ન કરાવેલ હોવું જોઈએ, અથવા તો પહેલાં બીજા ને ત્રીજામાં કંઈ મળેલ ન હોય તો જ તમે લોકો લઈ શકશો ભાગ. ક્લિયર થઈ ગયું? તો આમાં ચારે ચાર રાઉન્ડ વિશે મેં ઊંડાણપૂર્વક સમજાવવાનો તમને લોકોને પ્રયત્ન કર્યો છે એક એક લીટી. છતાં પણ તમને લોકોને જો કંઈ પણ પ્રકારની ક્વેરી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખો, અને આવી જ માહિતી માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો. અને જે વ્યક્તિઓ અમારા પેઈડ કાઉન્સેલિંગમાં જોડાવા માંગતા હોય એ વ્યક્તિઓ વહેલી તકે છે આ બંને નંબર આપ્યા છે, બંને નંબર કોઈ એક નંબરમાં સંપર્ક કરીને તમારે PDF મેળવીને જો તમારે જોડાવવું હોય તો વહેલી તકે જોડાઈ જજો.